Hello students, today we start next lecture of unit 4. Starting with the example, આપણે method 1 અને method 2 જોઈએ કે x is equal to e raised to ax હોય ત્યારે અને x is equal to sin ax or cos ax હોય ત્યારે કઈ રીતે આપણે particular integral find કરી. અહીંયા extra example આપણે આમાં જોઈએ. તો કે solve d cube minus 3d square plus 11d minus 6 into y is equal to e raised to minus 2x plus e raised to minus 3x. આવું તમને આપેલું છે equation. અત્યારે લગી આપણે સોલ્વ કરીએ કેવો તો કે ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ કંઈક 2x કે માઇનસ 3x કંઈક ઈ રેસ ટુ x ના ફોર્મમાં, પણ અહીંયા પ્લસમાં જુઓ ઈ રેસ ટુ વળી બીજું એવું ફોર્મ આપ્યું. તો જોઈએ આવા એક્ઝામ્પલને આપણે કઈ રીતે સોલ્વ કરીએ. તો કે સોલ્યુશન ડી ક્યુબ માઇનસ 6d સ્ક્વેર પ્લસ 11d માઇનસ 6 ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ 2x પ્લસ ઈ રેસ ટુ માઇનસ 3x આવું તમને આપેલું છે. હવે આમાંથી ઓક્ઝિલરી ઇક્વેશન શું થશે તો કે એફ ડી ઇઝ ઇક્વલ ટુ 0. રેડી, એફ ડી શું છે તો કે ડી ક્યુબ માઇનસ 6d સ્ક્વેર પ્લસ 11d માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારું એફ ડી છે. રેડી, મીન્સ કે ઓક્ઝિલરી ઇક્વેશન થશે તમારું. તો આના તમને ફેક્ટર ડાયરેક્ટ મળી શકે એમ છે? તો કે જો ડાયરેક્ટ ફેક્ટર મને આના મળી શકે એમ છે નહીં. તો શું કરશું આપણે, જે કોન્સ્ટન્ટ છે તમારે એને આપણે શું કરશું તો કે એને આપણે ડિવાઇઝર ફાઇન. ઓકે, તમે 6ને પ્લસ ઓર માઇનસ 1 વડે ડિવાઇડ કરી શકો, પ્લસ ઓર માઇનસ 2 વડે ડિવાઇડ કરી શકો, પ્લસ ઓર માઇનસ 3 વડે ડિવાઇડ કરી શકો અને પ્લસ ઓર માઇનસ 6 વડે પણ એને ડિવાઇડ કરી શકો છો. નેક્સ્ટ શું કરશું તો કે ડીની જગ્યાએ પહેલાં આપણે પ્લસ 1 પુટ કરીને જોઈ લઈએ. તો કે ઇઝ ઇક્વલ 0 થાય, જો ન થતું હોય માઇનસ 1 વળી જોવાનું, ન થતું હોય પછી 2માં જવાનું. રેડી, પહેલાં આપણે પ્લસ 1 લઈ લઈએ. તો 1નો ક્યુબ કેટલો થાય? 1 માઇનસ 6 ઇન્ટુ 1નો સ્ક્વેર 1, મીન્સ કે 1 માઇનસ 6 આટલું રહેશે, પ્લસ 11 ઇન્ટુ 1 મીન્સ કે 11 અને માઇનસ 6. હવે માઇનસ 6 માઇનસ 6 કેટલા થાય? માઇનસ 12. અહીંયા 11 અને પ્લસ 1 મીન્સ કે 12. તો 12 માઇનસ 12 0, મીન્સ કે ડી ઇઝ ઇક્વલ ટુ 1 મૂકું ત્યારે તમને ઇઝ ઇક્વલ ટુ 0 મળી જાય છે. મીન્સ કે ડી માઇનસ 1 એક શું થઈ જાય? એનો ફેક્ટર થઈ જાય. નેક્સ્ટ, તો કે આપણે બીજા આપણે કઈ રીતે ફાઇન કરશું તો કે સિન્થેટિક ડિવિઝન મેથડની મદદથી આપણે ફાઇન કરશું. તો અહીં શું આવશે પહેલા? તો કે અહીંયા તમારે ડી ઇઝ ઇક્વલ ટુ 1 એ મૂકી દેવાનો. રેડી, અને આ જી ડી ક્યુબનો કોફિશિયન્ટ શું હશે? 1. ડી સ્ક્વેરનો કોફિશિયન્ટ શું હોય? માઇનસ 6. ડીનો કોફિશિયન્ટ શું હોય? 11 અને માઇનસ 6. અહીંયા પહેલાં 1ની નીચે 0 શું આવશે? 1 પ્લસ 0 મીન્સ કે 1. નેક્સ્ટ ટુ 1 ઇન્ટુ 1 1, અહીંયા આવશે 1. માઇનસ 6 1, માઇનસ 5 1 ઇન્ટુ માઇનસ 5 માઇનસ 5 11 માઇનસ 5 6 6 ઇન્ટુ 1 6 માઇનસ 6 6 0. તો સેકન્ડ ફેક્ટર શું મળશે? ડી સ્ક્વેર માઇનસ 5 ડી પ્લસ 6. રેડી, આવી ગયો ઇઝ ઇક્વલ ટુ 0. હવે આના તમને ફેક્ટર મળે તો યસ, ડી માઇનસ 2 અને ડી માઇનસ 3. તો શું આવશે? ડી માઇનસ 1, ડી માઇનસ 2 અને ડી માઇનસ 3 ઇઝ ઇક્વલ 0. મીન્સ કે એમ 1 ઇઝ ઇક્વલ ટુ 1, એમ 2 ઇઝ ઇક્વલ ટુ 2 અને એમ 3 ઇઝ ઇક્વલ ટુ 3 મળે, કેમ કે ત્રણેય સેપરેટલી 0 દઈ દો તો ડી ઇઝ ઇક્વલ ટુ 1 આવે, ડી ઇઝ ઇક્વલ ટુ 2 આવે, ડી ઇઝ ઇક્વલ ટુ 3 આવે. મીન્સ કે ત્રણ રૂટ મળે, ક્યાં ક્યાં? એમ 1, એમ 2 અને એમ 3. રેડી, ધીસ રૂટ આર રીયલ એન્ડ ડિસ્ટિંક્ટ. તો તમને કમ્પ્લિમેન્ટરી ફંક્શન શું મળશે? તો કે સી 1 ઈ રેસ ટુ એમ 1 એક્સ, એમ 1 શું છે? 1. મીન્સ કે સી 1 ઈ રેસ ટુ એક્સ પ્લસ સી 2 ઈ રેસ ટુ 2 એક્સ એમ કે એમ 2 2 છે, પ્લસ સી 3 ઈ રેસ ટુ 3 એક્સ કેમ કે એમ 3 3 છે. ક્લિયર? નેક્સ્ટ ટુ ફાઇન્ડ પીઆઈ, 1 ઓપન એફ ડી ઇન્ટુ એક્સ. એફ ડી શું આવ્યું? તો કે આપણે ફેક્ટર ડાયરેક્ટ લખી નાખીએ, ઇઝ ઇક્વલ ટુ 1 ઓપન ડી માઇનસ 1, ડી માઇનસ 2 અને ડી માઇનસ 3. આ તમારો એફ ડી છે. એક્સ શું હોય? તો કે ઈ રેસ ટુ માઇનસ 2 એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ 3 એક્સ આવું છે. રેડી, નેક્સ્ટ શું કરશું? અને બંનેને આપણે મલ્ટિપ્લિકેશન દઈ દઈએ, મીન્સ કે બંનેને સેપરેટલી આ દઈ દઈએ. તો શું આવશે? ઇઝ ઇક્વલ 1 ઓપન ડી માઇનસ 1 ઇન્ટુ ડી માઇનસ 2 ઇન્ટુ ડી માઇનસ 3 ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ 2 એક્સ એઝ ઇટ ઇઝ, પ્લસ આર યુ આને પણ મલ્ટિપ્લિકેશનમાં કરી દઈએ તો કે 1 ઓપન ડી માઇનસ 1 ઇન્ટુ ડી માઇનસ 2 ઇન્ટુ ડી માઇનસ 3 ઇઝ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ 3 એક્સ. રેડી, બંનેને સેપરેટલી દઈ દીધા. નેક્સ્ટ શું કરશું હવે? તો કે ઈ રેસ ટુ એક્સ છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ વાળું થઈ જાય અહીંયાથી. રેડી, બંનેમાં તો શું કરવાનું? તો એફ ઓફ એ ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો તમારે શું કરી દેવાનું જોઈએ? તો કે જીની જગ્યાએ તમારે એ પુટ કરી દેવાનો. જી, જો અહીંયા એ શું છે? માઇનસ 2. મીન્સ કે જીની જગ્યાએ માઇનસ 2 મૂકો કે આખે આખું 0 થાય? તો કે ના, થશે નહીં. કેમ કે જો માઇનસ 2 મૂકો અને માઇનસ માઇનસ 3 થાય, અહીંયા માઇનસ 4 થાય, અહીંયા માઇનસ 5 થાય, મીન્સ કે 0 થતું નથી. મીન્સ કે એફ ઓફ એ ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો એ પુટ કરી દીધો, જીની જગ્યાએ એની વેલ્યુ કેટલી છે? એની વેલ્યુ માઇનસ 2. રેડી, જીની જગ્યાએ માઇનસ 2 મૂકી દો, મીન્સ કે શું આવતું? સાદરૂપ આપો ત્યાં, જો માઇનસ 3, માઇનસ 4 અને માઇનસ 5 આખા આખા સાદુ પાવર શું આવે? 1 અપોન માઇનસ 60. રેડી, ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ 2 એક્સ એઝ ઇટ ઇઝ, પ્લસ અહીંયા જોવો જોઈએ તો કે અહીંયા પણ જો માઇનસ 3 એ મીન્સ કે અહીંયા 0 નહીં થાય, અહીં નહીં થાય 0 અને અહીંયા પણ 0 થતું નથી. મીન્સ કે આખા આખું ડઝ નોટ ઇક્વલ 0, મીન્સ કે એફ ઓફ એ ઇઝ ડઝ નોટ ઇક્વલ 0 થશે. ક્લિયર? મીન્સ કે તમારે શું કરી દેવાનું? એની જગ્યાએ માઇનસ 3 પુટ, એ બરાબર માઇનસ 3, મીન્સ કે ડીની જગ્યાએ તમારે એ પુટ કરી દેવાની. અહીં માઇનસ 3 મૂકો એટલે માઇનસ 4, અહીંયા કેટલા થાય? માઇનસ 5 અને અહીંયા કેટલા થાય? માઇનસ 6. મલ્ટિપ્લિકેશન કરો એટલે શું આવે? 1 અપોન માઇનસ 120. રેડી, ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ 3 એક્સ. અમારે શું કરવું હોય? તો કે 1 અપોન માઇનસ 120 એમાં કોમન કાઢ્યું તો અહીંયા કેટલા વડે ગુણવા પડે? તો કે 2 વડે અહીં ગુણવા પડે અને 2 વડે ભાંગવા પડે, મીન્સ કે ઉપર 2 આવી જાય. રેડી, મીન્સ કે નીચે શું થઈ જાય? માઇનસ 120 થઈ જાય. રેડી, મીન્સ કે માઇનસ 1 અપોન 120 હું કોમન કાઢ્યું તો અહીં બ્રેકેટમાં વધતું શું હોય?
2 into e raised to minus 2x plus e raised to minus 3x વધે મીન્સ કે આમાંથી શું કર્યું આ બંનેમાંથી માઇનસ 120 આપણે કોમન કાઢ્યા રેડી અહીંયા 60 હતા મીન્સ કે 2 વડે મલ્ટીપ્લાય કરીને 2 વડે ડિવાઈડ કરીએ ક્લિયર મીન્સ કે અહીં શું આવી જશે pi is equal to minus 1 upon 120 into 2 into e raised to minus 2x plus e raised to minus 3x આ શું થઈ ગયું તમારો pi થઈ ગયું કમ્પ્લીટ સોલ્યુશન શું થશે તો કે y is equal to cf plus pi cf તમારું આ છે અને pi તમારું આ આવ્યું રેડી મીન્સ કે ધીસ ઇઝ ધ કમ્પ્લીટ સોલ્યુશન નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ d square y upon dx square minus 4 divided by dx plus 3y is equal to cos 2x into sin 3x. Ready? આપણને નવો એક્ઝામ્પલ છે આપણા માટે. જોઈએ એનું સોલ્યુશન. ઓકે પહેલા આને સિમ્બોલિક ફોર્મમાં ફેરી દે d square y minus 4 dy plus 3y is equal to cos 2x into sin 3x. રેડી? નેક્સ્ટ શું કરશું? તો કે આમાંથી y કોમન કાઢો તો શું આવે d square minus 4d plus 3 into y is equal to cos 2x into sin 3x. ઓક્ઝિલરી ઇક્વેશન શું મળશે? fd is equal to 0. fd શું છે? d square minus 4d plus 3 means કે d square minus 4d plus 3 is equal to 0. અને તમને ફેક્ટર મળે ડાયરેક્ટ તો કે શું એ ડી માઇનસ વન અને ડી માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો કે આને બંને સેપરેટલી ઝીરો દઈ દો મીન્સ કે ડી ઇઝ ઇક્વલ ટુ વન આવે અને ડી ઇઝ ઇક્વલ ટુ થ્રી આવે મીન્સ કે એક રૂટ શું મળે એમ વન વન અને એમ ટુ શું મળે થ્રી મીન્સ કે સીએફ શું થશે રૂટ આર રિયલ એન્ડ ડિસ્ટિંગ મીન્સ કે સીએફ શું થશે સી વન ઇન્ટુ ઇ રેસ ટુ એક્સ પ્લસ સી ટુ ઇન્ટુ ઇ રેસ ટુ થ્રી એક્સ રેડી નેક્સ્ટ ટુ ફાઇન્ડ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ તો પીએ ઇઝ ઇક્વલ વન અપન એફ ડી એફ ડી શું ડી સ્ક્વેર માઇનસ ફોર ડી પ્લસ થ્રી ઇન્ટુ x x શું એ તમારો કેપિટલ તો કે cos 2x into sin 3x રેડ નેક્સ્ટ હવે આને આપણે સોલ્વ કરવા છે તો કઈ રીતે કરશું પહેલા તો આનું તમને કઈક સૂત્ર આપેલું હોય આપણે જો કે આવું હોય કે 2 cos a into sin b હોય તેના બરાબર તમે શું લખી શકો sin a plus b minus sin a minus b અહીંયા તમને 2 આપેલ છે ને મીન્સ કે આ 2 ને તમે આ બાજુ જવા દે શું આવી જાય તો કે cos a into sin b હોય તો 1 upon 2 into sin a plus b minus sin a minus b થાય રેડી તો કે cos 2x plus sin 3x ની જગ્યાએ શું આવશે તમારે તો કે એના બરાબર તો કે 1 upon 2 into sin a એટલે શું 2x અને b એટલે શું 3x બંનેનો સમ શું થાય 5x થાય નેક્સ્ટ શું થાય માઇનસ sin 2x minus 3x એટલે sin કેવા આવે માઇનસ x આવે હવે sin માઇનસ x sin કેવું એ ઓડ ફંક્શન છે તો કે sin માઇનસ x ની જગ્યાએ તમે શું લખી શકો માઇનસ sin x આવી જાય રેડી આગળ પાછળ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ શું થઈ જશે sin x ક્લિયર મીન્સ કે cos 2x into sin 3x ની જગ્યાએ તમે શું લખી શકો 1 upon 2 into sin 5x plus sin x લખી શકો પુટ કરી દીધું એને is equal to 1 upon d square minus 4d plus 3 into 1 upon 2 bracket માં sin 5x plus sin x next શું કરશું પહેલા 1 upon 2 ને અહીંયા તો કે બાર લઈ લઈ 1 upon 2 અને 1 upon d square minus 4d plus 3 બંને ને આપણે સેપરેટલી મલ્ટીપ્લિકેશન આમાં દઈ દીધી મલ્ટીપ્લિકેશન માં રેડી sin 5x અને sin x ને બાર નથી લેવા ક્લિયર તો શું આવશે 1 upon 2 into 1 upon d square minus 4d plus 3 into sin 5x રેડી શું વરી શું આવશે પ્લસ 1 upon 2 into 1 upon d square minus 4d plus 3 into sin x બંને ને આપણે સેપરેટલી દઈ દીધા શું 1 upon 2 અને 1 upon f d ક્લિયર નેક્સ્ટ શું કરશું હવે જો જે 1 upon 2 એઝ ઇટ ઇઝ હવે તો કે આપણે sin ax તો d square ની જગ્યાએ તમે શું મૂકી શકો માઇનસ s square પણ f ઓફ માઇનસ s square ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થતું હોય ત્યારે મેથડ અને f ઓફ માઇનસ s square ઇઝ ઇક્વલ ટુ 0 થતું ત્યારે મેથડ આપણે ખબર છે કઈ રીતે કેસ સોલ્વ થઈ ક્લિયર તો પહેલા શું કરશું એ બરાબર શું 5 મીન્સ કે 5 મૂકો જોઈએ 5 નો સ્ક્વેર 25 પણ માઇનસ 25 ઓકે માઇનસ 25 માઇનસ 4d પ્લસ 3 ઇન્ટુ સાઇન 5x પ્લસ 1 upon 2 હવે જો અહીંયા ડાયરેક્ટ તમને 0 થવાની શક્યતા છે જ નહીં મીન્સ કે અહીંયા તમારે શું મૂક દેવાની વેલ્યુ મૂક દે d સ્ક્વેર ની જગ્યાએ માઇનસ s સ્ક્વેર એ શું એ 1 મીન્સ કે માઇનસ 1 માઇનસ 1 આવશે અહીંયા માઇનસ 4d પ્લસ 3 ઇન્ટુ સાઇન x નેક્સ્ટ શું થશે 1 upon 2 એઝ ઇટ ઇઝ આનું શું સાદુરૂપ આપો તો માઇનસ 4d અને આ કેટલા માઇનસ 25 પ્લસ 3 મીન્સ કે માઇનસ 22 માઇનસ 4d ઇન્ટુ સાઇન 5x પ્લસ 1 upon 2 એઝ ઇટ ઇઝ અહીંયા શું થશે 2 માઇનસ 4d ઇન્ટુ sin x આવું થશે નેક્સ્ટ 2 આમાંથી માઇનસ કોમન કાઢ્યો શું આવે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 upon 2 ઇન્ટુ 1 upon 4d પ્લસ 22 ઇન્ટુ sin 5x પ્લસ 1 upon 2 ઇન્ટુ 1 upon 2 માઇનસ 4d ઇન્ટુ sin x એઝ ઇટ ઇઝ રેડી નેક્સ્ટ શું કરશું 4d પ્લસ 22 ની અનુબદ્ધ કરણી વડે આપણે મલ્ટીપ્લાય કરી તો માઇનસ 1 upon 2 એઝ ઇટ ઇઝ અહીં શું આવશે 4d માઇનસ 22 નીચે શું આવશે 4d પ્લસ 22 ઇન્ટુ 4d માઇનસ 22 ઇન્ટુ sin 5x એઝ ઇટ ઇઝ પ્લસ 1 upon 2 એઝ ઇટ ઇઝ અહીંયા પણ શું આવશે 2 માઇનસ 4d ની અનુબદ્ધ કરણી વડે મલ્ટીપ્લાય કરો શું આવે 2 પ્લસ 4d રેડી મીન્સ 1 upon 2 ઇન્ટુ 2 પ્લસ 4d અપોન 2 માઇનસ 4d ઇન્ટુ અહીંયા શું હશે 2 પ્લસ 4d હશે ઇન્ટુ sin x ક્લિયર નેક્સ્ટ શું કરશું માઇનસ 1 upon 2 એઝ ઇટ ઇઝ 4d માઇનસ 22 એઝ ઇટ ઇઝ અપોન અને બંનેનું સાદુરૂપ આપો શું આવશે તો 6d સ્ક્વેર માઇનસ 484 ઇન્ટુ sin 5x એઝ ઇટ ઇઝ પ્લસ 1 upon 2 2 પ્લસ 4d એઝ ઇટ ઇઝ અને નીચેનું સાદુરૂપ આપો શું આવશે 4 માઇનસ 6d સ્ક્વેર રેડી 16d સ્ક્વેર ઇન્ટુ sin x નેક્સ્ટ શું થશું વરી જો d સ્ક્વેર ની જગ્યાએ તમે માઇનસ a સ્ક્વેર પુટ કરો એ શું હોય 5 મીન્સ કે અહીંયા માઇનસ 25 મીન્સ કે માઇનસ 1 upon 2 એઝ ઇટ ઇઝ ઇન્ટુ 4d માઇનસ 22 એઝ ઇટ ઇઝ અપોન
minus 25 અને અહીંયા 60 બંનેનો મલ્ટીપ્લિકેશન કરો શું આવે minus 400 રાઈટ અને minus 484 તો છે into sin 5x plus 1/2 as it is 2 plus 4d as it is upon અહીંયા sin ax એ શું હે 1 રાઈટ મીન્સ કે minus 1 મૂકો જોઈએ તો શું આવે minus minus plus મીન્સ કે plus 16 અને plus 4 મીન્સ કે કેટલા થશે તો કે plus 20 થશે નીચેના સ્ટેપમાં આપણે લખી into sin x as it is રાઈટ નેક્સ્ટ ઓકે minus 1/2 as it is અહીંયા 4d minus 22 upon અહીંયા શું થશે સદરૂપ minus 884 into sin 5x plus 1/2 as it is into 2 plus 4d as it is અહીંયા કેટલા આવી ગયા 20 into sin x રાઈટ નેક્સ્ટ શું કરશું ઓકે અહીંયા કેવા થઈ જશે માઇનસ માઇનસ પ્લસ અને 1/2 ઇન્ટુ 884 ઇન્ટુ બ્રેકેટમાં અને શું આવી ગયું કે 4d ઇન્ટુ સાઇન 5x માઇનસ 22 સાઇન 5x રેડી પ્લસ અહીંયા 2 અને 20 મીન્સ કે 1/40 થઈ જશે ઇન્ટુ બ્રેકેટમાં 2 સાઇન x પ્લસ 4d સાઇન x થશે નેક્સ્ટ શું કરું સદરૂપ આપી દો તો કે pi ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 884 ઇન્ટુ બ્રેકેટમાં અહીંયા તમે શું થશે d એટલે શું કેપિટલ એટલે d બાય dx થાય મીન્સ કે સાઇન 5x નું ડેરિવેટિવ શું થાય cos 5x અને 5x નું શું થાય 5 મીન્સ કે અહીંયા શું આવશે સદરૂપ આપો એટલે 20 cos 5x માઇનસ 22 સાઇન 5x એઝ ઇટ ઇઝ પ્લસ 1/40 એઝ ઇટ ઇઝ અહીંયા શું થશે 2 સાઇન x એઝ ઇટ ઇઝ અહીંયા ફર્સ્ટ ડેરિવેટિવ સાઇન x નું ડેરિવેટિવ શું થશે cos x મીન્સ કે 4 cos x રેડી નેક્સ્ટ ટુ ઓકે pi ઇઝ ઇક્વલ ટુ શું થશે નેક્સ્ટ ટુ આમાંથી તમે 2 કોમન કાઢી શકો તો કે યસ 2 કોમન કાઢો મીન્સ કે 2 2 કેન્સલ થઈ જાય તો વધે શું 1/884 ઇન્ટુ બ્રેકેટમાં 2 કોમન કાઢી લીધો શું આવે 10 cos 5x માઇનસ 11 sin 5x પ્લસ આમાંથી પણ જો 2 કોમન નીકળે મીન્સ કે અહીંયા તો શું આવશે ઓનલી 1/20 ઇન્ટુ અહીંયા શું થશે sin x પ્લસ 2 cos x રેડી નેક્સ્ટ શું થશે જો ધીસ ઇઝ ધ pi then for the complete solution is શું આવશે y is equal to cf plus pi cf શું હે તો કે c1 ઇન્ટુ e raised to x પ્લસ c2 ઇન્ટુ e raised to 3x પ્લસ pi શું આવ્યું 1/884 ઇન્ટુ બ્રેકેટમાં 10 cos 5x minus 11 sin 5x plus 1/20 into sin x plus 2 cos x. આ શું થઈ ગયું તમારું કમ્પ્લીટ સોલ્યુશન રેડી.